नमस्कार वाला विद्यार्थी मित्रों, जेके एजुकेशन चैनल में तमारू स्वागत छे। जो आ चैनल ने तमे सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब जरूर थी करजो, कारण के जेथी करीने तमने नवमा धोरणना बधा पेपरना सोल्यूशन्स मळी रहे। आ आपणे जोवाना छे धोरण 9 प्रथम परीक्षा जे ऑक्टोबर महीनामां लेवानी छे एनुं जे ओरिजिनल माळखुं आवे એ પ્રમાણેનું આ પેપર બનાવેલું છે અને એ પ્રમાણેનું જ સોલ્યુશન છે। તો આપણે જોઈએ વિષય ઇંગ્લિશ, કુલ ગુણ છે 50 અને સમય છે 2 કલાક। સેક્શન એ, રીડ ધ એક્સ્ટ્રેક્ટ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ। તમને એક પેરેગ્રાફ આપેલો છે, એમાંથી તમારે એના ક્વેશ્ચનના આન્સર આપવાના છે। આ એક સ્ટાન્જા આપેલો છે, એમાં સવાલ છે વોટ વોઝ ધ રિએક્શન્સ ઓફ ધ મધર ચિતા વેન શી ફાઉન્ડ હર કબ મિસિંગ। તો જવાબ આવશે વેન ધ મધર ચિતા ફાઉન્ડ હર કબ્સ મિસિંગ તો શી બીકમ એંગ્રી એન્ડ જમ્પ વાઇડલી। બીજો સવાલ, વોટ હેપન ટુ ધ મધર ચિતા એટ લાસ્ટ। જવાબ, એટ લાસ્ટ ધ મધર ચિતા વોઝ સો સેડ ધેટ શી બિગેન ક્રાઇંગ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ। હવે પાછો બીજો એક એવો સ્ટાન્જા એટલે કે પેરેગ્રાફ આપેલો છે અને એના સવાલ પણ નીચે પ્રમાણે છે। આપણે ડાયરેક્ટ સવાલ જોઈએ તો હાઉ કેન યુ સે ધેટ મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ। તો જવાબ, મ્યુઝિક વોઝ ઇન મોહન્સ બ્લડ બીકોઝ હી વોઝ બર્ન ઇન ટુ અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ એન્ડ હી ગ્રેવ અપ વિથ અ મ્યુઝિશિયન। ચોથો સવાલ, વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રાઇન ઇન। તો મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક। ત્યાર પછીનો સ્ટાન્જા છે અને એના આપણે સવાલ અને જવાબ જોઈશું। તો છઠ્ઠો સવાલ, વોટ હેવ ધ સ્કલ્ચર પ્રેઝન્ટેડ ઓન ફેસિસ ઓફ ધ અપરાસ। ધ સ્કલ્ચર્સ હેવ પ્રેઝન્ટેડ એટ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ ઓન ધ ફેસિસ ઓફ ધ અપરાસ। સાતમો, વોટ ડુ ધ સ્ટેચ્યુ ઓફ અપરાસ ડિસ્પ્લે। ધ સ્ટેચ્યુ ઓફ અપરાસ ડિસ્પ્લે વેરાયટી ઓફ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ। નેક્સ્ટ તમને એક પોઈન્ટ ટાઈપનો સ્ટાન્જા આપેલો છે, આપણે એના પણ ઉત્તર ફાઇન્ડ કરીએ। આઠમો સવાલ, રાઇટ રાઇમિંગ વર્ડ ઇન ધ સ્ટાન્જા। જવાબ આવશે હીટ, તો એનું થાય છે બીટ। નવમો, વોટ ડઝ ધ પોઈટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ। જવાબ, ધ પોઈટ સે ધેટ કન્ટ્રી લાઈફ ઇઝ અ સ્વીટ। નેક્સ્ટ, યુઝ ધ સેટ ઓફ વર્ડ ઇન યોર સેન્ટેન્સીસ મિનિંગફુલી। તો ઇમ્પોસિબલ, તો એનો જવાબ આવશે ડિસ્ટ્રોય। ધ કિંગ ફાઉન્ડ ઇન અ ઇમ્પોસિબલ ટુ ડિસ્ટ્રોય ધ એનમી। અગિયારમું, ડેડિકેટ ધ મેગ્નિફિકન્ટ ધ મેગ્નિફિકન્ટ ટેમ્પલ એટ સોમનાથ ઇઝ ડેડિકેટેડ ટુ લોર્ડ શિવા। સેક્શન બી, રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ। વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર। This was said by Sonia to Dr. Sharma. Pachino, do know the girl who used to sell basket here? This was said by the author to the station master. There is no instrument for me but the guitar. This sentence was said by Mohan to himself. And fill in the blank with the approximate 15. So you are late, said Sneha. બ્લેન્ક વેર હેવ યુ બીન, તો એનો જવાબ આવશે એંગ્રીલી। પાછો એક પેસેજ આપેલો છે અને એમાંથી તમારે એના ક્વેશ્ચન આન્સર આપવાના છે। હુ વોઝ ગોવિંદા, ગોવિંદા વોઝ અબુ મિયાસ નેબર। નેક્સ્ટ, વોટ વોઝ અબુ મિયાસ ડુઈંગ, તો અબુ મિયાસ વોઝ ટેકિંગ ટુ ચાંદની હિઝ ઓનલી ફેમિલી મેમ્બર। 18મું, હાઉ ડીડ અબુ ચાચા લુક ટુ ગોવિંદા। જવાબ, અબુ ચાચા લુક હેપી એન્ડ હેલ્થી ટુ ગોવિંદા। 19મું, વાય વોઝ અબુ ચાચા હેપી। જવાબ, અબુ ચાચા વોઝ હેપી બીકોઝ ચાંદની લવ હિમ અ લોટ એન્ડ ઇવન હી કુડ નોટ લાઈવ વિધાઉટ હર। રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, તમને એક ઇન્ટરવ્યુ પ્રકારનો પેરેગ્રાફ આપેલો છે અને એના પરથી તમારે બીજા જવાબ આપવાના છે। વેર ધે એની કાર્સ વેન હી વોઝ અ બોય। જવાબ, નો ધેર વેરન્ટ એની કાર્સ વેન હી વોઝ અ બોય। નેક્સ્ટ, વોઝ હી હેપી ઓર સેડ વેન હી વોઝ અ ચાઇલ્ડ। જવાબ,
ही वॉज अ एंड स्टील इज अ वेरी हैप्पी. नेक्स्ट वॉट वॉज हिज मदर जॉब. तो हिज मदर वॉज अ कुक. रीड द फॉलोइंग मूवीज टिकट एंड आंसर द क्वेश्चन. अहीं तमने एक मूवीज टिकट आपेली छे અને એ પ્રમાણે આપણે એના આન્સરના જવાબ આપવાના છે. ઇટ ઇઝ અ ટિકિટ ફોર ધ મૂવી, એટલે કે મૂવીનું નામ લખવાનું છે, સિંઘમ. 25મું, વિચ સ્ક્રીન શુડ વન ગો ફોર ધ મૂવી. તો સ્ક્રીન નંબર 3. અને નેક્સ્ટ, ઇટ ઇઝ ફોર ધ શો ટાઈમ બ્લેન્ક એન્ડ બ્લેન્ક ઓન ડેટ. તો 6:45 એટલે 6:45 PM અને કઈ ડેટ છે, 3/8/2011. 27મું ક્વેશ્ચન, ચેન્જ ધ ટેક્સ્ટ એઝ અ શોવન, એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળો ક્વેશ્ચન. ધ ક્વેશ્ચન્સ વોઝ વેરી ડિફિકલ્ટ સો નન ઓફ અસ કુડ આન્સર ઇટ. આમાં યુઝ કરવાનું છે બીકોઝનો. તો નન ઓફ અસ કુડ આન્સર ધ ક્વેશ્ચન્સ બીકોઝ ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. ત્યાર પછીનો સવાલ છે, કરેક્ટ ધ અન્ડરલાઇન્ડ પાર્ટ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ પેરેગ્રાફ. તો અહીં આપણે એક પેરેગ્રાફ આપેલો છે અને અન્ડરલાઇન એટલે કે જે રેડ કરેલું છે અન્ડરલાઇન પાર્ટ છે, આપણે એનો સુધારેલો આન્સર જોઈએ. તો સી, રમેશ ઇઝ લુકિંગ ફોર સમથિંગ, લેટ્સ ગો એન્ડ આસ્ક હિમ વોટ હી ઇઝ લુકિંગ ફોર. આઈ થિંક હી કુડ બી સર્ચિંગ ફોર હિઝ બુક. સેક્શન ડી, જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ પ્રોપર કન્જક્શન. જવાબ, આઈ હેડ નો ટિકિટ સ્ટીલ આઈ વોઝ એબલ ટુ ગેટ ઇન. તો આમાં લગાડવાનું છે તમારે અલધોરોથી વાક્ય બનાવો. તો અલધો, આઈ હેડ નો ટિકિટ આઈ વોઝ એબલ ટુ ગેટ ઇન. 29, જોન ડીડ નોટ વર્ક હાર્ડ સો હી ફેલ્ડ ઇન ધ એક્ઝામિનેશન. અહીં તમે ઇફ કન્ડિશન્સ લગાડવાની છે. તો ઇફ જોન વર્ક હાર્ડ તો હી કુડ નોટ ફેલ ઇન ધ એક્ઝામિનેશન. મેચ ધ ફોલોઈંગ, મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન ધે કન્વે. તો અહીં તમને આપેલું છે એમાં આન્સર પણ આપેલો છે. આઈ એમ સોરી દેટ ઇઝ નોટ પોસિબલ, તો એની સામે આવશે રિફ્યુઝિંગ પરમિશન. અને 31મા, ઇન્ડીડ યુ આર રાઇટ, તો એની સામે જવાબ આવશે સી, એગ્રીંગ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ, જે બ્રેકેટમાં ફંક્શન આપેલું છે એ પ્રમાણે તૈયાર કરવાનું છે. ડોન્ટ મેક અ નોઇઝ ઇન ધ ક્લાસ એક્સપ્રેસિંગ કન્ડિશન. તો જવાબ, ડોન્ટ મેક અ નોઇઝ ઇન ધ ક્લાસ અધરવાઇઝ આઈ વિલ કમ્પ્લેન ટુ ધ ટીચર. નેક્સ્ટ, ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ, તો શોવિંગ કોન્ટ્રાસ્ટ. જવાબ, ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ શી કેન નોટ વોક. રાઇટ ધ પ્રોપર ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન પાર્ટ એઝ ઇટ્સ આન્સર. I had to go to hospital last week because I had a severe headache. So why did you have to go to the hospital? To jawab ane aa jawab che already. And when did you have to go to the hospital? Jawab parthi sawal tamar banavna chhe. Complete the dialogue using the expressions given in the brackets. To એમાં જવાબ એ આપેલા છે, 36મો અને 37મો બંનેના જવાબ સાથે આપેલા છે. નેક્સ્ટ, સેક્શન ઈ, રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ બર્થડે પાર્ટી. તો અહીં તમને થોડાક મુદ્દા આપેલા છે અને એના પરથી આપણે એક પેરેગ્રાફ બર્થડે પાર્ટી વિશે લખવાનું છે. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 8 સેન્ટેન્સીસ. આ જે પિક્ચર છે એને આપણે 8 સેન્ટેન્સમાં ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો આપણે જોઈએ તો 2 બોયઝ આર પ્લેઇંગ ઇન ધ રેઇન વિથ અ પેપર બોટ. નેક્સ્ટ, ધીસ ઇમેજ રિપ્રેઝેન્ટ ધ રેની સિઝન. 2 વુમન્સ આર ટેકિંગ ટુ ઈચ અધર અંડર અમ્બ્રેલા. એ રીતના 8 સેન્ટેન્સ આપણે આ પિક્ચરને જોઈને બનાવવાના છે. ઓકે, થેન્ક યુ મિત્રો.